નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ભણવાનું છે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ નો ભાગ એક. આપણે જોયો છે કે જેમાં વર્તુળની સામાન્ય પરિભાષાઓ, જેમ કે વર્તુળની ત્રિજ્યા, જીવા, વર્તુળનો પરિઘ, વર્તુળનું ક્ષેત્રફળ, બરોબર, આ વસ્તુનો અભ્યાસ આપણે કર્યો છે. હવે આજના લેક્ચરમાં આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ જોવાનું છે, જે આપણા ચેપ્ટરનું નામ છે, બરોબર. તો આજે આપણે એના સૂત્રો વિશે અભ્યાસ કરવાનો છે. તો એક પછી એક પહેલાં આપણે વર્તુળ સંબંધિત જે પણ આકૃતિઓ બને છે એના વિશે અભ્યાસ કરીશું, ત્યારબાદ આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના સૂત્રો ભણીશું, બરોબર. તો એક પછી એક આપણે 6 પરિભાષાઓનો અભ્યાસ કરવાનો છે, જેના પછીનો સ્વાધ્યાય જે આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ માટે છે, બરોબર. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં આટલી વસ્તુનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે, તમારા સિલેબસમાં હોય કે ના હોય આ વર્ષ પૂરતો, પણ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં આ 6 પરિભાષાઓ તમારે જાણવી જરૂરી છે. જોઈએ તો પહેલો મિત્રો છે વર્તુળનો વૃતાંશ, બરોબર. શું છે? વર્તુળના વૃતાંશ. તો મિત્રો વર્તુળના વૃતાંશ બે હોય, એક હોય ગુરુ વૃતાંશ અને એક હોય લઘુ વૃતાંશ. વૃતાંશ એટલે કે વર્તુળમાં તમે વર્તુળાકાર પ્રદેશની બે ત્રિજ્યાઓ, જો અહીંયા કઈ છે, એક આ OA ત્રિજ્યા અને એક ત્રિજ્યા છે OB, વર્તુળાકાર પ્રદેશની બે ત્રિજ્યાઓ અને તેમને અનુરૂપ ચાપ, ચાપ એટલે કે જે વર્તુળાકાર હોય એ ચાપ, તો ત્રિજ્યાને અનુરૂપ ચાપ એટલે કઈ થાય? તો કે ચાપ APB, ચાપ કઈ થાય? APB થી ઘેરાયેલા પ્રદેશને શું કહેવાય? તો કે વૃતાંશ કહે છે. એટલે અહીંયા આપણો લઘુ વૃતાંશ કેવો થાય? જો મેં અહીંયા આકૃતિ દર્શાવી છે તો આ આપણો શું થાય? તો કે મિત્રો લઘુ વૃતાંશ થાય. શું થાય? લઘુ વૃતાંશ થાય. અહીંયા શું લખ્યું છે? લઘુ વૃતાંશ. અને એના સિવાયનો બહારનો ભાગ છે જે મોટો ભાગ છે, લઘુ એટલે કે નાનું, એટલે લઘુ વૃતાંશ. વૃતાંશ એટલે એક પ્રદેશ, બરોબર. અને જે મોટો ભાગ છે એને શું કહેવાય? તો કે ગુરુ વૃતાંશ છે. અને આ બંનેને તમે ભેગા કરો એટલે શું બની જાય? તો કે વર્તુળ મારું કમ્પ્લીટ થઈ જાય. શું થઈ જાય? તો કે વર્તુળ કમ્પ્લીટ થઈ જાય. આ પણ આપણે યાદ રાખવાનું છે. આ પીસને હું અહીંયા ફિટ કરી દઉં એટલે શું થઈ જાય? તો કે વર્તુળ પૂરું થઈ જાય. તો એક જ વર્તુળમાંથી બે કટકા નીકળે છે અને બંનેના ક્ષેત્રફળ શું છે? તો કે એક છે લઘુ વૃતાંશ અને બીજું છે તો કે ગુરુ વૃતાંશ. યાદ રાખજો કે વર્તુળની ત્રિજ્યાને સંબંધિત છે આ. તો કે વર્તુળની આ ત્રિજ્યા અને વર્તુળની ચાપ, આ ત્રિજ્યા સંબંધિત ચાપથી જે પ્રદેશ ઘેરાયેલો છે એને શું કહેવાય? તો કે ગુરુ વૃતાંશ અને લઘુ વૃતાંશ કહે છે. એટલે અહીંયા તમને એ ખ્યાલ ક્લિયર હોવો જોઈએ કે લઘુ વૃતાંશ કોને કહેવાય? તો કે જે નાનો કટકો છે, નાનું પીસ. કેકમાં તમે એક પીસ કાપો અને જે પીસ તમે કાઢો છો એને આપણે લઘુ વૃતાંશ કહીએ છીએ. અને કેકમાં એક પીસ કાઢતા તમારે જે બાકીના આખું કેક વધે છે એક પીસ સિવાયનો, એને આપણે શું કહીએ છીએ? તો કે ગુરુ વૃતાંશ કહીએ છીએ, બરોબર. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓ કેન્દ્રવાળા વર્તુળનો રંગીન પ્રદેશ, તો આને નામકરણ કઈ રીતે કરશું? તો કે OAPB સિક્વન્સમાં તમે કોઈ પણ ક્રમમાં લઈ શકો છો. તો કે OAPB એ શું છે? વૃતાંશ. પણ કેવો? તો કે લઘુ વૃતાંશ છે. બીજું ખાસ યાદ રાખજો કે ખૂણો AOB ને વૃતાંશનો ખૂણો કહે છે. એટલે અહીંયા જે ખૂણો બને એને આપણે શું કહીશું? તો કે થીટા. અહીંયા છે ખૂણો બને એને શું કહીશું? તો કે થીટા. અને એના ઉપર જ ડિપેન્ડ રહે કે કેવડો લઘુ વૃતાંશ મળે છે અથવા તો કેવડો ગુરુ વૃતાંશ મળે છે. તો આમાં આ પણ યાદ રાખવાનું છે કે ઓ કેન્દ્ર આગળ એટલે ખૂણો AOB જે મળે એને શું કહીશું? તો કે થીટા. અને એનો આપણે વૃતાંશનો ખૂણો, વૃતાંશ કોણ કહીશું, બરોબર. બીજું કે રંગીન ન હોય તેવો પ્રદેશ, તો કયો છે? તો કે રંગીન ન હોય એવો પ્રદેશ OAQB. જો અહીંયાથી આ OAQ અને B અહીંયા લખીએ, તો કે આ O, આ A, આ Q અને આ B, તો આને શું કહેવાય મિત્રો? તો કે એને ગુરુ વૃતાંશ કહે છે. મેજર સેક્ટર, આ માઇનર સેક્ટર અને આ સામેનો મેજર સેક્ટર. અહીંયા શું હતું? તો કે OAP અને B.
તો મિત્રો તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે તમારો લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ કોને કહેવાય, જે નાનો કટકો હોય એને લઘુ વૃતાંશ કહેવાય અને જે મોટો પીસ હોય એને શું કહેવાય, તો કે ગુરુ વૃતાંશ કહેવાય. હવે ગુરુ વૃતાંશનો તમારે ખૂણો જાણવો હોય તો શું કરશું, તો કે આખો ખૂણો કેટલો હોય, તો કે 360, કારણ કે વર્તુળ આખું કેટલા અંશનું બનેલું હોય, તો કે 360. એમાંથી કયો ખૂણો બાદ કરવાનો, તો કે આ થીટા એટલે કે ખૂણો AOB તમે બાદ કરો તો તમને કયો મળે, તો કે ગુરુ વૃતાંશનો ખૂણો મળે. તો યાદ રાખજો મિત્રો, ગુરુ વૃતાંશનો ખૂણો શું આવે, તો કે 360 માઇનસ થીટા, અને લઘુ વૃતાંશનો ખૂણો શું આવે, તો કે ખાલી થીટા. બરાબર, તમે પછી જે નામ આપો એ. તો આ બંને યાદ રાખવાનું છે, એટલે ચાર વસ્તુ યાદ રાખવાની છે. લઘુ વૃતાંશ કોને કહેવાય, ગુરુ વૃતાંશ કોને કહેવાય, લઘુ વૃતાંશનો ખૂણો કયો છે, અને ગુરુ વૃતાંશનો ખૂણો કયો છે. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. નેક્સ્ટ જોઈએ બે પરિભાષા, તો કે વૃત્તખંડ. જો અહીંયા યાદ રાખજો કે આગળ આપણે જે ભણાવી વૃત્તાંશ હતું, અને અહીંયા શું છે, તો કે વૃત્તખંડ. વૃત્તખંડ કોને કહેવાય એ આપણે જોવાનું છે. જીવા તથા તેને અનુરૂપ પાયાની ચાપ, જીવા તથા તેને અનુરૂપ ચાપની વચ્ચે ઘેરાય વર્તુળાકાર પ્રદેશને શું કહેવાય, તો કે મિત્રો વૃત્તખંડ કહેવાય. શું કહેવાય, વૃત્તખંડ. ખંડ ના આધાર ઉપર જ આપણે એવું કહી શકીએ કે ટુકડો, ખંડના આધારે પણ આપણે એવું કહી શકીએ કે વૃત્ત એટલે કે વર્તુળનો ટુકડો. પણ કોનાથી, કોના દ્વારા બનેલો, તો કે જીવા દ્વારા. આના પહેલા જે આપણે જોયું કોના દ્વારા બન્યું હતું, તો કે ત્રિજ્યા દ્વારા. અને અહીંયા વૃત્તખંડ કોના દ્વારા બને છે, તો કે જીવા દ્વારા. તો અહીંયા કલરિંગ ભાગ તમને દેખાડ્યો છે, મેં અહીંયા અલગથી પણ બનાવ્યો છે, એને શું કહેવાય, તો કે લઘુ વૃત્તખંડ કહેવાય. આને શું કહેવાય, તો કે લઘુ વૃત્તખંડ. જે ટુકડો કેવો હોય, તો કે તમે આખા સર્કલમાંથી, આખા વર્તુળમાંથી આવી રીતે કટ કરીને એક ચાકુથી તમે આડો પીસ મારો, બરોબર, ત્રિજ્યા નહીં. પણ અહીંયા શું છે, આ તો કે આ જીવા છે. તો જીવા દ્વારા જે ચાપ અને જીવા દ્વારા જે ભાગ બનેલો શું કહેવાય, તો કે લઘુ હોય એટલે નાનો છે એટલે લઘુ વૃત્તખંડ. અને એના ઉપરનો બાકીનો જે ભાગ રહ્યો એને શું કહેવાય, તો કે ગુરુ વૃત્તખંડ કહેવાય. અહીંયા યાદ રાખજો કે વર્તુળનું કેન્દ્ર કયા વૃત્તખંડમાં હોય, તો કે વર્તુળનું કેન્દ્ર ગુરુ વૃત્તખંડમાં હોય છે, એવું તમને પરીક્ષામાં પૂછી શકે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓ કેન્દ્રવાળા વર્તુળની જીવા કઈ છે મિત્રો, તો કે AB. વડે રંગીન પ્રદેશ કયો છે, તો કે APB. આ રંગીન પ્રદેશ APB, અહીંયા લખી નાખું AP અને B, એને શું કહેવાય, તો કે લઘુ વૃત્તખંડ કહેવાય, જે નાનો છે એટલા માટે. અને બાકીનું જીવા AB અને છાંયાંકિત ન હોય એવો ભાગ એટલે ઉપરનો ભાગ, એને શું કહેવાય મિત્રો, તો કે AQB. અહીંયા શું છે, તો કે AQ અને B. આને શું કહેવાય મિત્રો, તો કે AQB છે ગુરુ વૃત્તખંડ કહે છે. કેવું, તો કે ગુરુ વૃત્તખંડ, માઇનર સેગમેન્ટ અને મેજર સેગમેન્ટ. બરાબર, તો આ બે ભાગ આપણે બીજા શીખવાના હતા. એક છે લઘુ વૃત્તખંડ, યાદ રાખજો તમે વૃતાંશ અને વૃત્તખંડમાં કમ્પેરિઝન કરતી વખતે ભૂલતા નહીં. જે વૃતાંશ છે એ ત્રિજ્યા દ્વારા બને છે, જ્યારે વૃત્તખંડ છે એ શેના વડે બને છે, તો કે જીવા દ્વારા બને છે. તો આ હતા તમારા લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. નેક્સ્ટ જોઈએ મિત્રો, તો કે ચાપ કોને કહેવાય, શું કહેવાય, ચાપ. તો મિત્રો ચાપ કોને કહીશું, તો કે ચાપ એ છે માત્ર વર્તુળના પરિઘનો ભાગ છે. ચાપ શું છે, તો કે વર્તુળના પરિઘનો ભાગ. એટલે કે અહીંયાથી જો, તો કે આ ત્રિજ્યા દ્વારા તમે ત્રિજ્યા અથવા તો જીવા, જીવા દ્વારા જો અહીંયા તમે જીવા AB લ્યો અને એની સિવાયનો A થી B સુધીનો પ્રદેશ માત્ર કયો, તો કે ચાપ, આર્ક જ તે લેવાની છે તમારે આખી, બરોબર, ક્ષેત્રફળ અહીંયા લેવાનું નથી. અહીંયા માત્ર તમારે એક પરિમાણી એટલે કે લંબાઈ જ લેવાની છે. તો કે જે A થી B, APB ચાપ શું કહેવાય, તો કે AP અને B, એને શું કહેવાય મિત્રો, તો કે લઘુ ચાપ કહેવાય. બરોબર, જો અહીંયા મેં દર્શાવી છે, તો આવડી ચાપને શું કહેવાય, તો કે લઘુ ચાપ કહેવાય. અને એના સિવાયનો પરિઘનો ભાગ એટલે કે અહીંયાથી લઈ અને અહીંયા સુધી, એટલે કે AQ અને B,
તો એ ક્યુ બી ને શું કહેવાય મિત્રો તો કે એ ક્યુ બી ને ગુરુ ચાપ કહેવાય શું કહેવાય તો કે ગુરુ ચાપ તો આ બે વસ્તુ આપણે અહીંયા શીખવાની હતી એક તો લઘુ ચાપ કોને કહેવાય તો કે એ પી બી માત્ર એ પી બી અને ચાપ ને કઈ રીતે દર્શાવાય ઉપર આર્ક નું નિશાન આવશે બરોબર તો આને કહેવાય લઘુ ચાપ એ પી બી અને આને કહેવાય તો કે ગુરુ ચાપ એ ક્યુ બી મોટી છે એટલે ગુરુ અને નાની છે એટલે લઘુ તો આ બે વસ્તુ આપણે અહીંયા શીખવાની હતી લઘુચાપ અને ગુરુચાપ તો અહીંયા આપણે છ વસ્તુનો અભ્યાસ કર્યો એક તો બે વૃતાંશ લઘુ વૃતાંશ ગુરુ વૃતાંશ બે વૃતખંડ લઘુ વૃતખંડ ગુરુ વૃતખંડ અને બે તમારી ચાપ લઘુચાપ અને ગુરુચાપ તો આ છ વસ્તુનો અભ્યાસ કર્યા બાદ આપણે છ આકૃતિના શું કરવાના છે તો કે ક્ષેત્રફળ ગોતવાના છે યાદ રાખજો મિત્રો કે આમાંથી મોટો દાખલો પણ આવે છે એટલે તમારે ખાસ આ છ સૂત્ર ઉપરથી જ કોઈ પણ દાખલો પૂછાય એટલે માટે છ છ સૂત્ર તમને યાદ હોવા જોઈએ તો શરૂઆત કરીએ પહેલા બે સૂત્રથી હવે અહીંયા મેં એક આકૃતિ બનાવી છે એમાં ત્રિજ્યા ઓએ અને ઓબી આ બે ત્રિજ્યા છે ઓ થી એ આર અને ઓ થી બી આર ત્રિજ્યા તો સરખી જ હોય ખૂણો એ ઓ બી એ અહીંયા તમે જુઓ તો કે કોનો ખૂણો છે તો કે લઘુ વૃતાંશનો ખૂણો છે પી અને ક્યુ અહીંયા વર્તુળ પરના બિંદુ છે હવે પહેલું તમે જુઓ કે જ્યારે કેન્દ્ર આગળ 360 અંશનો ખૂણો બનાવે એટલે 360 નો ખૂણો એટલે આખા વર્તુળનો ખૂણો થયો અહીંયાથી લઈ અને આખા વર્તુળનો ખૂણો કેટલો થાય તો કે 360 નો માપનો ખૂણો બરાબર ત્યારે એ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે જો 360 નો ખૂણો બનાવતો હોય તો આખું શું થઈ જાય તો કે આખું વર્તુળ જ થઈ જાય કારણ કે વર્તુળમાં કેટલા અંશનો ખૂણો બનતો હોય તો કે 360 નો તો જ્યારે કેન્દ્ર આગળ 360 નો ખૂણો બનતો હોય ત્યારે વર્તુળ અથવા તો વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે પાય આર વર્ગ કેટલું થાય તો કે પાય આર સ્ક્વેર હવે મારે 360 અંશ નો ખૂણો બનતો હોય ત્યારે પાય આર સ્ક્વેર હોય તો હવે એક અંશ નો ખૂણો બનતો હોય જો કેન્દ્ર આગળ એક અંશ નો ખૂણો બનતો હોય એટલે ત્રિરાશિ થાય કે 360 નો ખૂણો બનતો હોય ત્યારે ક્ષેત્રફળ કેટલું તો કે પાય આર સ્ક્વેર તો એક અંશ નો ખૂણો બને તો ત્યારે ક્ષેત્રફળ કેટલું થાય તો ત્યારે થાય પાય આર સ્ક્વેર ગુણ્યા એક અને ભાગ્યા 360 તો જ્યારે વર્તુળના કેન્દ્ર આગળ તમારે એક અંશનો ખૂણો બનતો હોય ત્યારે ક્ષેત્રફળ કેટલું થાય તો કે પાય આર સ્ક્વેર ભાગ્યા 360 બરોબર તો આ બે વસ્તુ તમને યાદ હોવી જોઈએ કે 360 નો ખૂણો બને એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ તો પાય આર સ્ક્વેર અને જ્યારે એક અંશનો ખૂણો બનતો હોય ત્યારે એનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે પાય આર સ્ક્વેરના છેદમાં 360 હવે આપણો વૃતાંશ કયો છે તો કે આપણો લઘુ વૃતાંશ છે ઓ એ પી અને બી તો એ કોના ઉપર આધાર રાખે છે તો કે અહીંયા જે ખૂણો રહ્યો ને એના ઉપર આધાર રાખે છે એટલે ખૂણો વેરિયેબલ છે ખૂણો બદલાય ખૂણાનું માપ જેમ બદલાય એમ વૃતાંશનું માપ બદલાય તો અહીંયા શું આવશે કે જ્યારે કેન્દ્ર આગળ થીટા અંશના માપનો ખૂણો હોય ત્યારે વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું થાય તો અહીંયા જો હું ત્રિરાશિમાં એમ મૂકી દઉં કે અહીંયા થીટા કરી નાખું જો કે 360 નો ખૂણો હોય ત્યારે પાય આર સ્ક્વેર તો થીટા નો ખૂણો હોય ત્યારે કેટલું થાય તો કે થીટા ક્યાં ગુણાય તો કે અહીંયા શું થશે મિત્રો તો કે ગુણાશે તો કે પાય આર સ્ક્વેર ગુણ્યા થીટા અને ભાગ્યા 360 તો જે સૂત્ર આપણને મળે છે એ કોનું સૂત્ર છે તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર છે યાદ રાખજો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કોના ઉપર આધાર રાખે તો અહીંયા થીટાના માપ ઉપર આધાર રાખે તો અહીંયા જે થીટા ખૂણાવાળા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360 આપણે આને આમ યાદ રાખશું પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360 અથવા તો થીટાના છેદમાં 360 ગુણા પાય આર સ્ક્વેર પણ આ રીતે તમને સરળ રહેશે તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શું રહ્યું છે મિત્રો તો કે પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360 બરોબર તો આ આપણું પહેલું સૂત્ર થયું મૂળભૂત સૂત્ર કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360 હવે જો ગુરુ વૃતાંશ એટલે કે રંગીન સિવાયનો ભાગ બહારનો ભાગ તો એકદમ સરળ ભાષામાં સમજીએ તો આખું વર્તુળ છે તો કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ હું આ રંગીન કટકો કાપી લઉં તો રંગીન કટકાને આપણે શું કહેવાય છે તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શું કહેવાય તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો મને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર મળી ગયું વર્તુળનું ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરો એટલે મને શું મળે તો કે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ
બાકીનો ભાગ તો વર્તુળનું ક્ષેત્રફળ છે પાઈ આર ને સ્ક્વેર માઈનસ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ તો કે પાઈ આર સ્ક્વેર થીટા ના છેદમાં 360 આ શું થયું મિત્રો તો કે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ તો સૂત્ર એક જ છે પણ એના આધારે આપણે ચાર સૂત્ર તારવવાના છે શું જે એક સૂત્ર ઉપરથી આપણે ચાર સૂત્ર તારવવાના છે માત્ર આપણે વર્તુળને કેન્દ્રમાં રાખી અને આકૃતિ ઉપરથી આપણે ચારે સૂત્ર મેળવી શકીએ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો કે પાઈ આર સ્ક્વેર થીટા ના છેદમાં 360 અને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ તો કે વર્તુળમાંથી લઘુ વૃતાંશને બાદ કરી નાખો એટલે શું મળે તો કે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ તો બે સૂત્ર અહીંયા ક્લિયર થઈ ગયા હવે એના પછીના બે સૂત્ર જોઈએ લઘુ વૃતખંડ અને ગુરુ વૃતખંડ તો મિત્રો લઘુ વૃતખંડ કોને કહેવાય તો કે આ જે ચાપ આ ચાપ અને જે આ જીવા દ્વારા જે ભાગ બને આને શું કહેવાય તો કે લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ બને હવે આનું કોઈ એમ પરમેનન્ટ સૂત્ર નથી પણ આપણે સૂત્ર બનાવવાનું છે કોના ઉપરથી બનાવશું તો કે મિત્રો પહેલા તો અહીંયા જે શેપ બને છે આકાર બને છે આવી રીતે આકાર બને છે બરાબર તો આ આકાર કોનો છે તો આખો આકાર છે ને એ કોનો છે તો કે લઘુ વૃતાંશનો છે શેનો છે તો કે લઘુ વૃતાંશનો છે તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઈનસ આમાંથી શું બાદ કરશું મિત્રો તો કે અહીંયા હું જીવા બનાવી દઉં તો આ જે ત્રિકોણ બન્યો ત્રિકોણ કયો બન્યો તો કે ઓ એ બી આને મારે શું કરવું પડશે બાદ કરવો પડશે જો આ ત્રિકોણને આમાંથી બાદ કરું તો મને બાકીના ભાગનું ક્ષેત્રફળ અહીંયા મળી જાય તો લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ બરોબર શું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ એટલે અહીંયા તમને ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ હોવું જોઈએ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં સોરી એક દૂત્યાંશ પાયો ગુણ્યા વેદ અથવા તો જે પ્રકારનો ત્રિકોણ હોય એના આધારે આપણે નવમા ધોરણમાં ત્રિકોણના ક્ષેત્રફળ વિશે ભણ્યા છીએ તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 માઇનસ ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ તો આ એનું સૂત્ર થઈ ગયું કોનું તો કે લઘુ વૃતખંડનું કે આખા વૃતાંશમાંથી આપણે ત્રિકોણને શું કરી દેવાનો છે તો કે બાદ કરી દેવાનો છે તો એ આપણો લઘુ વૃતાંશ મળી જાય હવે સોરી લઘુ વૃતખંડ મળી જાય હવે ગુરુ વૃતખંડનું ક્ષેત્રફળ ગોતવા માટે શું કરવું પડશે તો કે બે રીતે મળશે એક તો જો તમને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તમારે ગોતવું હોય બરોબર તો તમે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું હશે અને લઘુ વૃતાંશનું ગોતવું હશે તો ગુરુ વૃતખંડ એટલે શું તો કે કલરિંગ સિવાયનો ભાગ એટલે આ ઉપરનો ભાગ તો સીધું જ આપણે સૂત્ર એવું લખી શકીએ કે વર્તુળનું ક્ષેત્રફળ આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી શું બાદ કરવાનું થાય તો કે આ રંગીન ભાગ તો રંગીન ભાગને શું કહેવાય તો કે લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ તો આ સૂત્ર આપણું ક્લિયર થઈ ગયું શું થઈ ગયું તો કે લઘુ વૃતખંડ ઉપરથી ગુરુ વૃતખંડને મારે મેળવવું હોય તો આખા વર્તુળમાંથી મારે શું બાદ કરવું પડે તો કે આખા વર્તુળમાંથી લઘુ વૃતખંડ બાદ કરવો પડે બીજું સૂત્ર આપણે એવું પણ તારવી શકીએ કેવું તારવી શકીએ તો કે મારે જો હું આ બાકીનો ભાગ છે કેવો મારે બને છે તો કે આવો ભાગ બને છે બરોબર આને જ કહેવાય ગુરુ વૃતખંડ તો અહીંયા આવી રીતે ત્રિકોણ બને છે તો આ જે ભાગ છે જે આ ભાગ છે એને શું કહેવાય તો કે ગુરુ વૃતાંશ કહેવાય એ આપણને ખબર છે તો એવી એવા સૂત્ર પણ આપણે બની શકીએ તો કે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ બરોબર તો અહીંયા આપણે ઓ એ બી તો મેં લઘુ વૃતાંશ ગોતવા માટે મળેલો જ હોય તો તમને જે રીતે સરળ પડે એ રીતે આપણે ગણતરી કરી નાખવાની થાય હવે હું મારા ખ્યાલથી તમને આ સૂત્ર કરતા આ બેટર જાય કેમ કે જો મારે ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ ગોતવું હોય ને તો વર્તુળમાંથી લઘુ વૃતાંશ બાદ કરવો પડે તો વર્તુળમાંથી લઘુ વૃતાંશ શું કામ બાદ કરવો જ્યારે આપણી પાસે લઘુ વૃતખંડ ઓલરેડી છે તો વર્તુળમાંથી લઘુ વૃતાંશ બાદ કરી નાખો એટલે મને શું મળે તો કે ગુરુ વૃતખંડનું ક્ષેત્રફળ મળે બરોબર સિમ્પલ તમે આકૃતિ અને એની ડિઝાઇન જોશો એટલે તમને સૂત્રની પરિભાષા ખબર પડી જશે બરોબર છે તો આ બે સૂત્ર હતા લઘુ વૃતખંડ અને ગુરુ વૃતખંડના ક્ષેત્રફળ
लास्ट ना बे सूत्र જોઈએ તો કે લઘુ ચાપ અને ગુરુ ચાપ ની તમારે પરિભાષા કરવાની છે તો કે શું આપણે આ વૃતાંશ ને અનુરૂપ ચાપ APB ની લંબાઈ શોધી શકીએ ચાપ APB ની લંબાઈ એટલે કે APB અહીંયા થી લઈને અહીંયા સુધી ની તમારે લંબાઈ ગોતવાની છે માત્ર ચાપ એટલે કે આર્ક શું કહેવાય આર્ક ચાપ A P અને B આર્ક ની લંબાઈ મારે ગોતવી હોય તો શું કરું હવે તમે એક વસ્તુ યાદ રાખો કે આખી આર્ક એટલે કે તમે આને શું કહેશો તો કે વર્તુળનો પરિઘ કહેશો શું કહેશો તો કે વર્તુળનો પરિઘ કહેશો જે અહીંયાથી સ્ટાર્ટ લઈને આખું વર્તુળ પૂરું થાય એને વર્તુળનો આપણે પરિઘ કહેવાય તો મારે પહેલા તો ગોતવાનું છે કે વર્તુળને પૂરેપૂરી લંબાઈ એટલે કે 360 ના ખૂણાની લંબાઈ કેટલી થાય તો કે આને પરિઘ થાય 2 પાઈ આર કે જ્યારે ખૂણો 360 નો બનતો હોય બરોબર તો મેં હમણાં કીધું એમ કે 360 નો ખૂણો બનતો હોય તો લંબાઈ કેટલી થાય તો કે 2 પાઈ આર તો હવે ચાપ કોના ઉપર આધાર રાખે તો કે આ ત્રિજ્યાઓ અહીંયા બે એટલે અથવા તો જીવા તો આ ખૂણા ઉપર મિત્રો ચાપ ની ડિપેન્ડન્સી રહે એટલે કે ખૂણો કેવડો છે એના આધારે ચાપ મોટી થાય ખૂણો મોટો હોય તો ચાપ મોટી થોડી થાય એટલે 360 ના ખૂણાએ લંબાઈ 2 પાઈ આર હોય તો થીટા ના ખૂણો હોય ત્યારે લંબાઈ કેટલી હોય તો અહીંયા સૂત્ર શું બનશે તો કે થીટા ગુણ્યા 2 પાઈ આર ભાગ્યા 360 બરોબર હવે આને તમે છેદ ઉડાડો તો અહીંયા 2 છેદ ઉડે એટલે કે 180 તો પાઈ આર થીટા ના છેદમાં 180 આ આપણી શું થાય તો કે લઘુ ચાપની લંબાઈ થાય શેની થાય તો કે લઘુ ચાપની લંબાઈનું સૂત્ર થાય થીટા ખૂણા વાળા વૃતાંશના લઘુ ચાપની લંબાઈ કેટલી થાય તો કે પાઈ આર થીટા ના છેદમાં 180 અને ગુરુ ચાપની લંબાઈ કેટલી થાય તો કે મિત્રો આના સિવાયની આટલો ભાગ કાપી લ્યો તો આ બાકીનો જે ભાગ વધ્યો એ આપણી ચાપની લંબાઈ કેટલી થાય તો સ્વાભાવિક છે આખું વર્તુળનો પરિઘ તો કે વર્તુળના પરિઘમાંથી વર્તુળનો પરિઘમાંથી માઈનસ શું કરીશું તો કે લઘુ ચાપની લંબાઈ હું એમાંથી બાદ કરી લઉં આખા વર્તુળમાંથી લઘુ ચાપની લંબાઈ બાદ કરી લઉં તો મને શું મળે તો કે ગુરુ ચાપની લંબાઈ તો 2 પાઈ આર વર્તુળના પરિઘમાંથી પાઈ આર થીટાના છેદમાં 180 બાદ કરો તો મને શું મળે મિત્રો તો કે ગુરુ ચાપની લંબાઈ મળે તો સ્ટેપ બાય સ્ટેપ મિત્રો આપણે 6 સૂત્ર જોયા વૃતાંશના 2 વૃતખંડના 2 અને ચાપના 2 બરોબર તો 6 સૂત્ર આપણે યાદ રાખવાના છે બરોબર હવે એક પછી એક ધ્યાનથી જોજો હું 6 સૂત્ર ફરીવાર એકવાર રિવાઇઝ કરાવી દઉં છું તમને પહેલું સૂત્ર આપણે ભણ્યા હતા મિત્રો તો કે લઘુ વૃતાંશ પહેલું સૂત્ર ભણ્યા લઘુ વૃતાંશ કે જે આ ભાગ કટ થતો હોય અને ફરીવાર હું દોર આવા આકારમાં હતો આને શું કહેવાય લઘુ વૃતાંશ ક્ષેત્રફળ શું હતું તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર તો કે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 આ પહેલું સૂત્ર બીજું હતું તો કે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ તો કે કેકમાંથી તમે એક પીસ કાઢી લો અને બાકીનો આખો ભાગ વધે એની આકૃતિ કેવી હતી મિત્રો તો કે આવી હતી આ ભાગ તો શું થાય તો કે વર્તુળના ક્ષેત્રફળમાંથી કોનું બાદ થાય તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખો એટલે શું વધે તો કે પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 તો બે સૂત્ર આ થઈ ગયા બીજું હતું તો કે લઘુ વૃતખંડ કે જે આપણે કલરિંગ ભાગ દર્શાવ્યો છે તો આ ભાગમાં કેવું થાય તો કે અહીંયાથી આટલો ભાગ નીચેનો જ તે બરોબર તો શું થાય તો કે આખા લઘુ વૃતાંશમાંથી શું બાદ કરવાનું તો કે ત્રિકોણ ઓ એ બી તમારે બાદ કરી નાખવાનો આનું ક્ષેત્રફળ બરોબર આ તમે બાદ કરો તો લઘુ વૃતાંશ થાય પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 માઇનસ ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ આ થાય લઘુ વૃતખંડ હવે ગુરુ વૃતખંડ માટે બે સૂત્ર હતા તો કે ગુરુ વૃતખંડ નું ક્ષેત્રફળ એટલે ઉપરનો ભાગ અહીંયાથી લઈને આ બધો જ ભાગ બરોબર આ બધો ભાગ તો એનું સૂત્ર શું હતું
તો કે વર્તુળના ક્ષેત્રફળમાંથી આખા વર્તુળનું ક્ષેત્રફળમાંથી કોણ તો કે લઘુ વૃત્તખંડ તમે બાદ કરી નાખો તો તમને મળી જાય એટલે કે પાઈ આર સ્ક્વેર પાઈ આર સ્ક્વેર માંથી શું બાદ કરવાનું તો કે લઘુ વૃત્તખંડ તમારે બાદ કરવાનું જે અહીંયા ઓલરેડી તમને આપ્યો છે વર્તુળમાંથી કટકો બાદ કરી નાખવાનો બીજું તો કે લઘુચાપ ની લંબાઈની તમે મેં કીધું છે અહીંયા લઘુચાપને આવી રીતે દર્શાવાય તો કે એ પી અને બી આવડી આ એ પી બી માત્ર ચાપ તો ચાપનું સૂત્ર શું આવે તો કે પાઈ આર થીટા ના છેદમાં 180 યાદ રાખવાનું અહીંયા 360 નથી આવતા 180 આવે છે બીજું તો કે ગુરુચાપની લંબાઈ મારે જોતી હોય તો કે ગુરુચાપની લંબાઈનું સૂત્ર શું છે મિત્રો તો કે ગુરુચાપની લંબાઈ આખા વર્તુળના પરિઘ વર્તુળનો પરિઘ માંથી શું બાદ કરવાનું તો કે લઘુચાપ બાદ કરી નાખવાની હવે વર્તુળનો પરિઘ પહેલા તો ગુરુચાપ કઈ છે તો કે એ ક્યુ બી બરાબર આ છે એ ક્યુ બી આ તમારી ગુરુચાપ છે તો વર્તુળનો પરિઘ થાય 2 પાઈ આર અને માઇનસ લઘુચાપ એટલે કે પાઈ આર થીટાના છેદમાં 180 તો આ રીતે આપણે 6 સૂત્રનો અભ્યાસ અહીંયા કરવાનો હતો લઘુવૃત્તાંશ ગુરુવૃત્તાંશ લઘુવૃત્તખંડ ગુરુવૃત્તખંડ લઘુચાપ અને ગુરુચાપ 6 સૂત્ર આપણે શું કરવાના છે તો કે યાદ રાખવાના છે બરાબર તો આજના લેક્ચરમાં આપણે 6 સૂત્ર ભણ્યા આવતા લેક્ચરમાં આ 6 સૂત્ર ઉપર સ્વાધ્યાય 12.2 ના દાખલા ગણીશું બરાબર ધન્યવાદ